20મો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આગળના 20મા લેક્ચરમાં મેં તમને આપણી જે ટેન્સની ટેસ્ટ લેવી છે એનું એક પરિરૂપે માળખું સમજાવ્યું હતું. હવે પરિરૂપમાં જે કંઈ પહેલો સવાલ છે કે ભાઈ ટેન્સમાં ખાલી જગ્યા મૂકો, તો છેક 8માંથી આમ તો એ પ્રકારની ટેસ્ટ તમે આપતા આવો છો મારી પાસે, એટલે તમે 12મામાં છો તો એ બધું સમજી શકો છો. એટલે એને બોર્ડ ઉપર હું સમજાવતો નથી કે ભાઈ આવી રીતે વાક્ય હોય ને આવી રીતે ખાલી જગ્યા આવતી, બરાબર. લગભગ તમે બધા મેચ્યોર છો એટલે એ અપેક્ષાએ ઉદાહરણના વાક્યો હું આ લેક્ચરમાં નથી સમજાવતો, પણ તમે થોડી ટેન્સની બરાબર પ્રેક્ટિસ કરજો એટલે સરસ રીતે માર્ક આવે, નાસીપાસ ન થાવ. ઘણીવાર એવું બને કે તમને કદાચ વધારે પડતો જેને કહેવાય કે ઓવર કોન્ફિડન્સ હોય કે ટેન્સ તો આપણને આવડે જ છે, બરાબર, બહુ વાંધો નથી, અને લગભગ બધા 12મા મિત્રો નથી મને ખબર છે, પણ ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. કોઈ પણ બાબત હોય ને જ્યારે આપણે જાણતા હોઈએ તો એ આપણા મગજમાં ખરેખર છે કે કેમ એને ચેક તો કરી જ લેવાની. તમે બહાર જાઓ, મોટાભાગની માતાજીઓ જે કંઈ તમે બાઇક કે સ્કૂટીઓ વાપરો છો તો લોંગ રનમાં આપણે જવું હોય તો ચેક કરી લઈએ ભાઈ પેટ્રોલ બરાબર છે ને, ઓઇલ બરાબર છે ને, બ્રેક ક્લચ છે ને, ચાલુ થાય છે ને ગાડી, એવું આપણે જોઈ લેતા હોઈએ છીએ. તો મગજની ગાડીને પણ ચેક કરી લેવાની કે જરૂર હોય ત્યારે ઉપડે તો છે ને, એમાં બધું ભર્યું તો છે ને, જરૂર હોય ને બહાર ના આવે એવું નથી ને, ચેક કરી લેવાનું. એટલે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા તો 40માંથી આપણે 32-35 કે એની અપ જઈ શકીએ, આ એક ધ્યાન રાખે. હવે આજનું લેક્ચર છે એ કર્તરી કર્મણી. આનાથી પણ તમે પરિચિત છો કેમ કે 10મામાં આ બધું જ મેં તમને બહુ ડીપથી સમજાવ્યું છે. એનો જ આ પાર્ટ 2 અથવા તો એ જ પાર્ટમાં અમુક અંશે આપણી જરૂરિયાત પ્રમાણે થોડી ઊંચ કક્ષે ફેરફાર સાથે તમને હું સમજાવતો જઈશ. એટલે જે ભણ્યા છીએ એનું ઘણું બધું છે આ બધું, પણ છતાંય છે એટલે લખવું નહીં, મગજમાં છે એટલે ધ્યાન દેવું નહીં, એવું ન કરતા. હવે જે કંઈ થોડી ઘણી બહેનો અથવા તો ભાઈઓ તમે નવા જોડાણા છો આપણા 12મા ગ્રુપમાં, એને માટે થઈને પણ હું આ બેઝિક ચાલુ કરું છું, અને જે જૂના મિત્રો છો એને રિવાઇઝ થઈ જાય, બંનેનું કામ થાય, એકને શીખાઈ જાય એકને રિવિઝન થઈ જાય, એ માટેથી પણ. હવે પહેલો આપણો ટોપિક છે ભાઈ કર્તરી અને કર્મણી રચના એટલે શું. તો એ નામ પ્રમાણે જેનું ગુણ છે કે જે વાક્યોમાં કર્તા કેન્દ્ર સ્થાને હોય, વાક્યમાં થતી ક્રિયાનો આધાર સંપૂર્ણપણે કર્તા ઉપર રહેલો હોય, કર્તા ખુદ એ ક્રિયા કરતો હોય, બરાબર, ક્રિયા આધારિત કર્તા ના હોય પણ ક્રિયા છે એ કર્તા આધારિત હોય, કર્તા ખુદ ક્રિયા કરતો હોય. માનો હું તમને ભણાવું છું, તમે બધા અત્યારે મને જોઈ રહ્યા છો, તો એ ક્રિયાઓ છે એ તમારી ને મારા આધારિત છે. તો એ વાક્ય છે એ બેસ્ટ એક્ટિવમાં છે, એટલે જ્યારે વાક્યમાં થતી ક્રિયા છે એ સંપૂર્ણપણે કર્તા આધારિત હોય તો એને આપણે કર્તરી રચના કહીએ, નામ પ્રમાણે કર્તા આધારિત એટલે કર્તરી, અંગ્રેજીમાં જેને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ, કર્તરી પ્રયોગ. હવે એનાથી થોડું ઉલટું કે વાક્યમાં થતી ક્રિયા છે એ કર્મ આધારિત હોય, વાક્યમાં જે કોઈ ક્રિયાઓ થાય એ સંપૂર્ણપણે કર્મને આધારિત હોય, કર્તાને આધારિત નહીં કર્મને આધારિત, કર્મને કેન્દ્રમાં રાખીને ક્રિયાઓ થતી હોય. માનો કોઈ વાક્ય બોલો કે ભાઈ અત્યારે મારા લેક્ચર્સ છે એ ઓનલાઈન પ્રસારિત થઈ રહ્યા છે, જો સમજો, ફરીથી હું વાક્ય રિપીટ કરું છું, મારા લેક્ચરો અત્યારે ઓનલાઈન પ્રસારિત થઈ રહ્યા છે, તો આમાં ક્યાંય હું શબ્દ ના આવ્યો, કરતા ક્યાંય આવ્યો જ નહીં, પ્રસારિત થવું એ ક્રિયા છે, પ્રસારિત થઈ રહ્યા છે તો એ ક્રિયાપદ થયું. હવે એના કેન્દ્ર સ્થાને કોણ છે, મારા લેક્ચરો. તો આખી આ વાક્યમાં ક્રિયા કોના આધારિત છે, મારા લેક્ચરો આધારિત, ક્રિયાના કેન્દ્ર સ્થાને, આખા વાક્યના કેન્દ્ર સ્થાને મારા લેક્ચરો રહ્યા. તો હું જે વાક્ય બોલ્યું એ ચાલુ વર્તમાન કાળની પેસિવ વાક્ય રચના થઈ, મારા લેક્ચરો અત્યારે ઓનલાઈન પ્રસારિત થઈ રહ્યા છે. તો આખું વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું પેસિવ થયું, એને કરતા વિહીન કર્મની રચના કહેવાય. એટલે એ પછી ડીપમાં, પણ ટૂંકમાં જ્યારે વાક્યમાં કર્મ કેન્દ્ર સ્થાને હોય, આખું વાક્ય કર્મ આધારિત હોય તો એને કર્મણી કહેવાય.
એનાથી સહજ રીતે સમજ હોય તો વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, એ કર્તરી. જો વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો એ કર્મણી. બરાબર, આમ પણ એને બહુ સિમ્પલી સમજી શકાય. માનો બે વાક્યો મેં અહીંયા એક્ટિવના લખ્યા છે ગુજરાતીમાં, હું ભણાવું છું તો આ કરતા છે એ હું છે, ભણાવવાની ક્રિયા મારા દ્વારા અત્યારે થાય છે, ટૂંકમાં હું ભણાવું છું, ક્રિયાના કેન્દ્રસ્થાને હું કરતા છે. હવે આને જ પેસિવમાં લઈ જવું છે તો મારા વડે ભણાવાય છે. પછી વિદ્યાર્થીઓ નિયમિત લેક્ચરો જુએ છે. કોણ નિયમિત લેક્ચરો જુએ છે? વિદ્યાર્થી. કોણ ભણાવે છે? તો કે હું. એટલે ક્રિયાના કેન્દ્રસ્થાને બે વાક્યમાં કરતા છે, વાક્યની શરૂઆત પણ જેવો કરતાથી થાય છે, તો આપેલા વાક્ય એક્ટિવમાં છે. આને પેસિવમાં લઈ જવું હોય તો લેક્ચરો વિદ્યાર્થીઓ વડે નિયમિત જોવાય છે. આ કર્મણી ગુજરાતીમાં થયું. હવે આમાં જુઓ ક્યાંય કર્મ નથી. પેલા વાક્યમાં કર્મ નથી. ગુજરાતી ભાષામાં કર્મ ન હોય તો પણ કર્મણી થઈ શકે છે. અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં જો કર્મણી પેલું કર્તરીમાં કર્મ ન હોય તો એનું કર્મણી ન થઈ શકે. માનો હું ભણાવું છું, એનું અંગ્રેજી થાય આઈ ટીચ, હું ભણાવું છું. અંગ્રેજીમાં આનું પેસિવ ન થઈ શકે. અંગ્રેજી વાક્ય રચનામાં, કર્તરી વાક્ય રચનામાં જો બેમાંથી એક પણ કર્મ ન હોય તો એને પેસિવમાં બદલી શકાતું નથી. આ બરાબર નવા મિત્રો યાદ રાખો. માત્ર અને માત્ર કર્મ હોય તો જ એનું પેસિવ થઈ શકે. ગુજરાતીમાં કરી શકાય છે બંને પ્રકારે, કર્મ હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે. અંગ્રેજીમાં એમ થઈ શકતું નથી. આ ખાસ યાદ રાખો. પછી અમે એ જ લખ્યું છે, જો પરંતુ જ્યારે કોઈ પણ વાક્યમાં મુખ્ય સ્થાને કર્મ રહેલું હોય અને વાક્યમાં થતી ક્રિયાના કેન્દ્ર સ્થાને કર્મ મુકાયેલું હોય તો તે વાક્ય કર્મણ પ્રયોગ પેસિવ વોઇસમાં હોય છે. એટલે આ એક્ટિવની વાક્ય થઈ, આ પેસિવની થઈ. પછી વાક્યમાં ઉપયોગમાં લેવાતા કર્મના પ્રકાર. અંગ્રેજીમાં જૂના મિત્રો છો એ જાણો છો કે બે પ્રકાર હોય, મેઇન ઓબ્જેક્ટ મુખ્ય કર્મ અને સબોર્ડિનેટ ઓબ્જેક્ટ ગૌણ કર્મ. બેમાંથી કોઈ પણ એકને લઈને આપણે બનાવી શકીએ કર્મની રચના. માનો કે હું વિદ્યાર્થીઓને નિયમિત રીતે અંગ્રેજી લેક્ચરો મોકલાવું છું અથવા મોકલાવું છું, તો શું મોકલાવું છું વિદ્યાર્થીઓને? લેક્ચરો. તો એ મુખ્ય કર્મ થયો. હવે કોને લેક્ચરો મોકલાવું છું? તો કે વિદ્યાર્થીઓને. તો તમે એટલે મતલબ વિદ્યાર્થીઓ એ હું બોલ્યો એ વાક્યનું ગૌણ કર્મ થયું. તો બેમાંથી કોઈ પણ એક કર્મ લઈને પેસિવમાં આપણે જઈ શકીએ. આપેલા કર્તરી વાક્યના ક્રિયાપદને શું ગુજરાતીમાં, અંગ્રેજીમાં વોટ થી પ્રશ્ન પૂછો અને જવાબમાં જે શબ્દ મળે એ મેઇન ઓબ્જેક્ટ મુખ્ય કર્મ હોય છે. જ્યારે ક્રિયાપદને કોને કૌંસમાં હું થી પ્રશ્ન પૂછો અને જવાબમાં જે શબ્દ મળે તે ગૌણ કર્મ હોય છે. બેમાંથી કોઈ પણ એક કર્મને લઈને તમે પેસિવ રચના બનાવી શકો છો. હવે ધ્યાન એ રાખવાનું કે જ્યારે ગૌણ કર્મ સ્થાને, આ એક ખાસ ધ્યાન રાખજો, ગૌણ કર્મ સ્થાને કર્મ વિભક્તિના રૂપો આપેલા હોય, મી, અસ, હિમ, હર કે તેમ, આવા રૂપો આપેલા હોય એને તમે જ્યારે કર્તા સ્થાને લઈ જાઓ કર્મની રચનામાં, તો આ બધાનું રૂપાંતર તમારે કર્તા વિભક્તિમાં જ કરવું પડે. નિયમોમાં આપણે લઈશું પણ અત્યારે સમજાવું તો આ મીનું આઈ થઈ જાય, અસનું વી થઈ જાય, હિમનું હિ થઈ જાય, હરનું સી થઈ જાય અને તેમનું થે થઈ જાય. શું કામ એમ બને? તો કે કર્મને આપણે ક્યાં મૂકીએ છીએ? કર્તા સ્થાને. એટલે કર્મને જ્યારે તમે કર્તા સ્થાને લઈ જાઓ તો એ વિભક્તિનું, કર્તા વિભક્તિનું જે રૂપ હોય આપોઆપ ત્યાં એમાં બદલી જ જાય. બહુ સીધી વાત છે કે તમે તમારા ઘરમાં હો ત્યારે તમે દીકરા કે દીકરી સ્વરૂપે છો તમારા પરિવાર કે મા બાપ માટે,
પણ તમે સ્કૂલે આવો એટલે તમારું રૂપાંતર આપોઆપ વિદ્યાર્થીમાં થઈ જાય છે. કોઈ દુકાને જાઓ તો તમારું રૂપાંતર એક ગ્રાહક તરીકે થઈ જાય છે. એમ જેમ સ્થાન બદલે આપણું કેમ રૂપાંતર થાય છે આવી રીતે, એવી જ રીતે આ રૂપો છે એ એના સ્થાને આવે એટલે એનું રૂપાંતર થઈ જાય. વળી આ રૂપો છે એ કર્મ સ્થાને જાય તો પાછું આમાં ફરી જાય. એટલે આ થોડું યાદ રાખો. હવે આના આધારે પેલો જે કાળ છે સાદો વર્તમાન કાળ, એની કર્તરી અને કર્મની રચના આપણે શરૂ કરવી છે, પણ એ હવે શરૂ કરીશ આગલા લેક્ચરમાં. તો પેલું હેડિંગ આપી રાખજો, સાદા વર્તમાન કાળની કર્તરી અને કર્મની વાક્ય રચનાઓ. આવું એક સરસ હેડિંગ આપી રાખો, એને કાલના લેક્ચરમાં હું થોડું લઈ જાઉં છું. આજે અટકું છું, હું અટકું છું, પણ તમારે ભણવાનું અટકાવવાનું નથી. આ બરાબર ધ્યાન રાખો, બરાબર છે, કેમ કે ખૂબ અગત્યનું વર્ષ છે. તમારી જિંદગીના જે બે ગેટ, એમાંનો એજ્યુકેશનનો આ વર્ષે તમારો બીજો ગેટ, અને આમ ગણો તો લાસ્ટ ગેટ છે. આમાં જે કાંઈ તમે મેળવશો, જે કોઈ બ્રાન્ચમાં જાશો, એ બ્રાન્ચમાં જે શિક્ષણ મેળવશો બે પાંચ વર્ષ સુધી, એના આધારે તમારી આખી આખી જિંદગી લંબાયેલી છે મિત્રો. એટલે ખૂબ ધ્યાન દઈને જે કાંઈ શીખી શકાય, જેટલું આત્મસાત કરી શકાય, એટલું કામ સરસ રીતે કરતા રહેજો. અટકતા નહીં, આરામ કરજો, પણ અટકતા નહીં. આરામ કરવાની છૂટ છે, અટકવાની તમને છૂટ નથી આવશે, આટલું યાદ રાખજો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી બધાને શુભેચ્છા.